આમ તો મને ખબર છે કે તમને જોક સાંભળવા બહુ ગમે છે એટલે બ્રેક લેવો નહીં ગમે, પણ શું થાય, સમય સમય પર સમયનું કામ બરાબર ને, તો લઈ લઈએ. મિત્રો સારી સારી જોક તમે અત્યારે સાંભળી છે તો એ સાંભળીને તમે ખડખડાટ હસ્યા હશો ને, એને મમરાવતા રહો ત્યાં સુધી અમે એક નાનકડો બ્રેક લઈને પાછા આવીએ. તો ફોન વેલકમ બેક આફ્ટર ધ શોર્ટ આફ્ટર બ્રેક, પ્લીઝ વેલકમ બચ્ચો બાપુ. હાસ્ય જોક્સ દ્વારા મળે, વિચારવાથી મળે, અચ્છા તમારાથી પણ મળે. તો મારી સાથે છે સૌરાષ્ટ્રના નામાંકિત. અરે યાર હું નામ બતાવું છું. અચ્છા તમે બતાવો. તો આ રેન્જો દ્વારા હું તમારી સાથે વાત કરીશ, એ મારી સાથે વાત કરશે. અચ્છા ગીતો પણ ગાજો. હા હા ગાજો. અચ્છા હા ભાઈ કઈ વાંધો નહીં. રેન્જો ખૂબ જ ભણેલો છે એવું મારા સાંભળવામાં આવ્યું છે, તો આપણે એને પૂછીએ તમે ભણેલા છો? અચ્છા ડિગ્રી કરી છે. કઈ ડિગ્રી કરી છે? એલએલકે એમપી. આ ડિગ્રી નવી લાગે છે. અચ્છા છે. કઈ ડિગ્રી? એલએલકે એમપી. અરે યાર એ તો મને ખબર પડી એલએલકે એમપી, પણ એનો મતલબ સમજાવો. સમજાવો? હા સમજાવો. એલએલકેએમપી એટલે? હા એલએલકેએમપી એટલે લટક લટક કે મેટ્રિક પાસ. અચ્છા લટક લટક કે મેટ્રિક પાસ, વેરી ગુડ. આ પહેલા તમે કઈ કરેલું? શું કરતા હતા? બીપીએલ. બીપીએલ એટલે બાપના પૈસે લે. અચ્છા બાપના પૈસે લે, વેરી ગુડ. એમ તો મેં કર્યું છે. કહો આરએમપી એટલે રામજી મંદિર ની પૂજા. હું પિક્ચર જોઉં છું. હું પણ જોઉં છું. તમે જોવો છો? મેં ગુજરાતી જોયું હતું. કયું? લાડી લાખની સાહેબો સવા લાખનો. હું કયો? હા તમે કહો. લાડી લાખની શાકભાજી સવા લાખની. અચ્છા લાડી લાખની શાકભાજી સવા લાખની. પહેલાના પિક્ચર જોવા ગમતા હતા? સાચી વાત. વચમાંથી બોલવાનું. પહેલાના પિક્ચર જોવા ગમતા હતા કારણ કે પહેલાના ફિલ્મોની અંદર ડાયરેક્ટર બુદ્ધિશાળી હતા કે હીરો ને હિરોઈન ભૂલથી ટચ થઈ જાય. કેવી થઈ? કેવી થઈ? વાત છે આ તો ટચ થઈ જાય. હા તો ડાયરેક્ટરો ગીત મૂકી દેતા કે છોડ દો આચલ જમાના ક્યાં કહેગા. હા બદલાઈ ગયું. શું થયું? હા કો શું? ગીત છે. અચ્છા ગીત છે, બોલો. અચ્છા મારે નહીં બોલવાનું. ગીત છે, ગાઓ. હોઉ ચૂપ, વચ્ચે નહીં બોલવાનું. અચ્છા નહીં બોલું. એ અરે યાર મ્યુઝિક તો વજાવ. અચ્છા મ્યુઝિક તો આ વગાડશે. એ ક્યાં બોલતે તું? એ ક્યાં બોલતે તું? ખંડે કે ખંડાલા ક્યાં કરો? આ ગીત છે એ ક્યાં બોલતી તું આતી ક્યાં ખંડાલા. એવું ના કહેવાય. તો શું કહેવાય? એને એવું કહેવાય. કેવું કહેવાય? જો તારા બાપુજી ઘેર બોલાવે જમવાનું બનાવવાનું. અચ્છા જ્યાં તારા બાપુજી ઘેર બોલાવે જમવાનું બનાવવાનું છે. બીજા કોઈ ગીત ફાવે છે? ફાવે છે. કયું? દો ગાઓ. સુહાગ રાત હે ગોગટ ઉઠા રહા. સુહાગ રાત હે ઘૂંઘટ ઉઠા રહા હું મે. કેમ ઉપકાર કરે? એને ઉઠાવ પાડોશી ઉઠાવશે. અચ્છા એને ઉઠાવ પાડોશી ઉઠાવશે, કઈ વાંધો નહીં. પણ નાના છોકરાઓ આપણને બહુ ગમતા હોય. મને ગમે. અચ્છા તમને ગમે છે. તમારો કોઈ ભાઈબંધ છે? છે. કોણ છે? બાપ. બાપ? બાપ કોણ? અચ્છા જગદીશ ત્રિવેદી, કઈ વાંધો નહીં. તો એમના માટે કઈ કહેશો? શું કહેશો? સમાજને સારું શિક્ષણ આપે. અચ્છા સમાજને સારું શિક્ષણ આપે છે.
અચ્છા ટીવી માધ્યમ દ્વારા ઓકે હા કો એક છે ને દીકરી હોય છે અચ્છા દીકરી હોય છે એના લગ્ન નક્કી થાય એના લગ્ન નક્કી થાય દીકરીના બાપુજીને પૂછે કે બેટા દહેજમાં શું જોઈએ અચ્છા દીકરીના બાપુજીને પૂછે કે બેટા દહેજમાં શું જોઈએ ત્યારે એક સૌરાષ્ટ્રની દીકરી જવાબ આપે સૌરાષ્ટ્રની દીકરી જવાબ આપે બાપુજી યથાશક્તિ યથાભક્તિ આપજો યથાશક્તિ યથાભક્તિ આપજો પણ એક વસ્તુનું ધ્યાન રાખજો એક વસ્તુનું ધ્યાન રાખજો લગ્ન વખતે વાસણ આપો ને લગ્ન વખતે વાસણ આપો ને એ વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો એ વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો પછી કહું હા કહો દીકરીને ધામધૂમથી લગ્ન કરી દે અચ્છા દીકરીને ધામધૂમથી લગ્ન કરી દે દીકરી સાસરીમાં જઈને વાસણો ગોઠવે અચ્છા દીકરી સાસરીમાં જઈને વાસણો ગોઠવે એને આવું કહેવાય ને હા આનું કહેવાય એ આવો જોવા માટે ગામના અડોસ પડોસ સગા સ્ત્રી સંબંધ મિત્રો ભેગા થાય હા ભેગા થાય એક માજીને નજરે વાસણ પર પડે અચ્છા માજીની નજર વાસણ પર પડે માજી પ્રશ્ન કરે દીકરા વાવ હા તમે સૌરાષ્ટ્રના છો હાજી એક વસ્તુ ભૂલી ગયા તમારા બાપુજી તમને જે વાસણ આપ્યું ને એ વાસણ પર ફક્ત તમારી એકલીનું નામ છે પછી તમારા બાપુજી નામ કેમ નહીં પછી એ દીકરી સૌરાષ્ટ્રની હા સૌરાષ્ટ્રની જબાનની કિંમત જબાનની કિંમત દીકરી કહે છે બા મેં જ મારા બાપુજીને કીધું હતું કે વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો વાહ કોણ કે આ વાસણની અંદર રસોઈ બનાવવા માટે આ વાસણને ગેસ ચૂલા સગડી પ્રેમત પર મૂકવામાં આવે હા મૂકવામાં આવે નીચેથી તાપ આપે અચ્છા નીચેથી તાપ આપે પછી એ વાસણ કાળા થાય પછી એ વાસણ કાળા થાય એટલે એને ઉટકવા માટે ધૂળ ચોપડવામાં આવે એને ઉટકવા માટે ધૂળ ચોપડવામાં આવે મારા બાપના નામને ધૂળ ન લાગે એટલા માટે મેં જ કીધું કે વાસણ પર મારી એટલે હું નામ લખજો તમારા નામ નહીં લખતા નહીં લખતા નહીં લખતા સરસ એ કલ્પેશભાઈ હા બોલો એક વાત તો હા બોલો ખેલાડી આવ્યા છે હા ખેલાડી આવ્યા છે ને પાંચ ખેલાડી જે બેઠા છે એ લોકો જોક્સ કહેવાના હા જોક્સ કહેવાના પણ તમને ગીત આવડે મને ગીત આવડે તમે ગાવ હું ગીત પણ હું ગાવ એક શરત સીધું ગાવાનું ચાંદી જૈસા રંગ હૈ તેરા चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल करती है सिंगार तू गोरी लगती तू नहीं तो क्यों हाँ तुम्हें गाओ कोयले जैसा रंग है तेरा वाह भाई वाह कोयले जैसा रंग है तेरा लगती है भंगा जिस रास्ते से तू गुजरे वो लखों से भर जाए तेरे वीर के कमल चाहत सच्चे भी शर्माए तू जिस गांव में आए हो वाह वाह तू जिस गांव में आए हो वो जाए सलमान एक तो ही ગુજરાતમાં છીએ આપણે જુઓ ગુજરાતી બોલો ગુજરાતી તો આપણે ગુજરાતી ચેનલ જોઈએ છે હું પણ જોઉં છું તમે કયું જોવો છો જી ગુજરાતી અચ્છા જી ગુજરાતી હું પણ એ જ જોઉં છું તો આપણે ગુજરાતમાં છીએ તો એક ગુજરાતી ગીત થઈ જાય પેલા હું ગઈશ પછી હા પછી તમે ગુજરાતી ગીત કહું છું હે ચુંદડી ઓટી લે તારા નામની હા હું ગાઉં તમે ખોટું ગાયું મેં ખોટું ગાયું તમે ગાઓ અરે યાર આવું ના ગવાય એક કામ કરો હું એક વાર રસ્તામાં જતો હતો સાંભળો તો ખરા જતો હતો મને
રાતની વસ્તુ યાદ આવતી હતી. કઈ છું, રાત્રે મને સપનું આવ્યું, ચશ્મા હતા નહીં, આજ આખું દેખાયું. પણ એક વાત તમને કહું, અહીંયા ખેલાડીઓ છે, ધુરંધર છે, જગદીશભાઈ ત્રિવેદી છે, જી ટીવીના રંગમંચ પર આપણે, જી ગુજરાતીના રંગમંચ પર આપણે છીએ, તો તમે કઈ બે શબ્દ સારો કે સંદેશ કઈ આપશો? અરે બસ એ સંભળાવો. અચ્છા હા, શેર સંભળાવો. ન દિલ કોઈ દેતા હૈ, ન દિલ કોઈ લેતા હૈ, ઇશ્ક કે બંદે મેં જો કોઈ આતા હૈ, જિંદગી ભર રોતા હૈ, રોતા હૈ, રોતા હૈ. વાહ, જિંદગી ભર રોતા હૈ. બીજો એક સંભળાવો. ઇશ્ક કરતે કરતે, ઇશ્ક કરતે કરતે, યે દિલ ધતુરા હો ગયા, યે દિલ ધતુરા હો ગયા, ખર્ચે પાણી ખૂટ ગયા, ઇશ્ક ભી પૂરા હો ગયા. અચ્છા, ઇશ્ક ભી પૂરા હો ગયા. મિત્રો, રેન્જરે મને એક વાત પ્રાઇવેટમાં કીધી છે, પણ મને એટલો બધો ગમે છે ને કે હું જાહેરમાં કહું છું એને. ઓકે રેન્જર, આઈ લવ યુ ટુ. ચલો દોસ્તો, રેન્જરનું પરફોર્મન્સ જોઈને મને તો ખરેખર હવે એની સાથે થોડી વાત કરવાનું મન થાય છે. એટલે હું જેને થોડી વાર એની સાથે વાત કરી આવું ત્યાં સુધી તમે પણ અંદર અંદર થોડી વાતો કરી લો ને રેન્જરને યાદ કરીને હસી લો. પત્નીએ તો ફોન કર્યો, ક્યાં છો? હલો, કે મંદિરમાં છો? એની પત્ની કે ટોકરો વગાડો, મારો હારો બાગમાં બેઠો, ત્યાં ટોકરા વાગ્યા. એવું છે, શું એ ચોખ્ખું કહી દેવા નકું નહીં પીવું. મને કે આજે નાક પણ છીનીએ છે. બસ તું લારે, બસ તું